ડભોઈના મોડર્ન ફાર્મ વિસ્તારમાંથી એક અજગરનું બચ્ચું ડાંગરના ખેતરમાં દેખા દેતા આસપાસના રહીશો દ્વારા ડભોઈના વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના યુવકો અને વન વિભાગને જાણ કરતા યુવકો અને વન વિભાગના અધિકારીઓના દ્વારા અજગરના બચ્ચાને ઝડપી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું. ડભોઈ મોડર્ન ફાર્મ વિસ્તારમાંથી એક 2.5 ફૂટનું અજગરનું બચ્ચું ડાંગરના ખેતરમાં નીકળતા આસપાસના રહીશો દ્વારા ડભોઈના વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના વૈભવ પટેલ, પ્રશાંત વાઘેલા, રોનક પટેલ, વન વિભાગના ભગવાનભાઈ પરમારને સાથે રાખી 2.5 ફૂટના આ અજગરના બચ્ચાને પકડી રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યાએ છોડી આવ્યા હતા. તો આસપાસના ખેતરની આસપાસ રહેતા રહીશોએ હાશકારો મેળવ્યો હતો. આજ રોજ સાંજે અમને 7:30-8 વાગ્યાની વચ્ચે એક રેસ્ક્યુ કોલ આવતા સ્નેક માટેનો, જે મોડલ ફાર્મ જે આપણા ડભોઈની નજીક આવેલું છે વડોણા રસ્તા ઉપર, ત્યાંથી કોલ આવ્યો કે ખેતરની અંદર એક સાપ છે. અને ત્યાં જઈને અમે જોતા ત્યાં અમને પાયથનનું એક બેબી, જેને આપણે ગુજરાતીમાં અજગર કહીએ છીએ, એ અમને મળી આવ્યું હતું. અને એ ખૂબ જ હેલ્ધી છે અને અમે એને રેસ્ક્યુ કરી ડિપાર્ટમેન્ટને સોંપી દીધું છે અને ત્યારબાદ હવે એને રિલીઝ કરી દઈશું. કેટલા ફૂટનો હશે અને કેટલો વજન હશે? એ 3.5 ફૂટ જેવું છે એને લેન્થ, અને એનું વેટ 2-3 કિલો જેવું હશે. આ જોવા મળે ખરા બીજે આપણા ડભોઈની આજુબાજુ બહુ જ ઓછા રહી ગયા છે જે અજગરો. લાસ્ટ ટાઈમ પણ મેં મારા વિડીયોની અંદર કીધું હતું કે આ જે પ્રાણી સરીસૃપો છે એ લુપ્ત થવા રહ્યા છે, અને અજગર જે મહાકાય સાપની અંદર આવે છે, તો આપણે એનું સંરક્ષણ કરીએ અને એને બચાવીએ. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે આ સાપોને મારશો ના, તમને કોઈ પણ જગ્યાએ દેખાય, તમારા ઘરની અંદર હોય કાં તમારા ખેતરમાં હોય, તો તમે નજીકના વન વિભાગ કે અમારા વાઇલ્ડલાઇફ ટ્રસ્ટને ફોન કરી ત્યાં બોલાવી અને રેસ્ક્યુ કરાવી શકો છો. તમે જાતે આ હાથમાં લેવાની કોશિશ ના કરો, કેમકે આના માટે પ્રશિક્ષણ લીધું હોય છે. તમને જીવનો જોખમ પણ બની શકે છે અને જોડે જોડે તમે જાનવરને પણ નુકસાન પહોંચાડી શકો છો. તેથી અમે આવીને એને સેફલી રેસ્ક્યુ કરીને એને સેફલી રિલીઝ કરી દઈએ છીએ.